કોન્સ્ટેબલ રવિ ચૌહાણે થોડા દિવસ અગાઉ રીઢા ગુનેગાર સાહિલ નામના આરોપી સામે આઈપીસી ત્રણસો બત્રીસનો ગુનો દાખલ કર્યો હતો તેની રીસ રાખી મહેમદાબાદ રેલવે પોલીસ ચોકીના બંને પોલીસ કર્મચારીઓ પર તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરવામાં આવ્યો હતો ઘટનાની જાણ થતાં જ વડોદરા ડીવાયએસપી નડિયાદ રેલવે પીએસઆઈ સહિત પોલીસનો કાફલો મહેમદાબાદ રેલવે સ્ટેશન પહોંચી બંને ઇજાગ્રસ્ત પોલીસ કર્મીઓને તાત્કાલિક નડિયાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે પહોંચાડ્યા હતા ત્યારે ગુનાહિત ઇતિહાસ જરાઉતા સાહિલ અને સાગર નામના આરોપી પર ચોરી, મારમારી જેવા અનેક ગુના અલગ અલગ પોલીસ હેડ કોન્સ્ટેબલ દિલીપ તેમજ રવિભાઈ ઉપર કેટલા સમય હુમલો કરેલો હતો જે ઘટના બનાવનો તપાસ કરતો જગ્યાએ વિઝિટ કરતો જેમાં સાહિલ અને સાગર તેમજ બીજા અન્ય ઇસમો કેટલાક સાથી કિસમોએ જે પોલીસ કર્મચારીઓ પર હુમલો કર્યો હતો તે અગાઉ ગુનામાં પકડાયેલા ઇસમો છે ગઈ છવ્વીસ તારીખે આ રવિ જે પોલીસ કોન્સ્ટેબલ છે તેને આ સાહેલ વિરુદ્ધ અગાઉ ફરિયાદ પણ આપેલી છે જે ગુનામાં ધરપકડ કરેલી હોય તેની અદાવત રાખી કાવતુર ઘડી આ બધા એક સમ થઈ ચોકી પર હાજર આ બંને ઇસમો નાઈટ ડ્યુટીના માણસો ઉપર હુમલો કરેલો છે જે બાબતે ફરિયાદ લેવાની કાર્યવાહી ચાલુમાં છે સમાચારમાં આગળ વાત કરી સમાજમાં કિન્નર પ્રત્યે છુપો અણગમો સેવાતો હોય છે બીજી તરફ કિન્નરો પણ સમાજમાંથી જીવન નિર્વાહ માટે ઉઘરાણું કરી લઈ પોતાની મર્યાદાઓમાં સીમિત રહેતા